નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજરોજ છે એ ટાટના ફોર્મની અંદર જે કાંઈ પણ ભૂલ થઈ હોય છે ફોર્મ ભરતી વખતે, તો એ સુધારા માટેની જાહેરાત થઈ ગઈ છે. અને આજના દિવસથી ઘણા ખરા ઉમેદવારોએ ફોર્મમાં સુધારો કરવાની શરૂઆત બી કરી દીધી છે. કેમ કે આજનો દિવસ જાહેર થઈ છે તો મોટાભાગના ઉમેદવારોને ભૂલ થઈ છે, તો એને સુધારવા માટે પ્રોસેસ બી ચાલુ કરી દીધી છે. પણ જો તમારે હજી સુધારો કરવાનું બાકી હોય તો આ વિડીયો ખાસ પહેલાં જોઈ લેજો, પછી સુધારો કરવા જશો, જેથી તમને પ્રોબ્લેમ ન થાય, ભૂલ કોઈ હજી બાકી રહી જાય તો એવું ન થાય. એના માટે આ વિડીયો ખાસ જોઈ લેજો. તમને આમાંથી થોડીક એવી માહિતી તમને હું આપી દેવાનો છું. તો મિત્રો, સૌ પ્રથમ એ વાત કરીએ કે આજે ભૂલ સુધારાની તારીખ આવી છે. તો મિત્રો, એક વસ્તુ તમને કહું છું, સમય બહુ સારો આપ્યો છે. 3 તારીખથી 8 તારીખ સુધીનો 5 દિવસનો આપણને સમય આપવામાં આવ્યો છે. અને એ શા માટે આપવામાં આવ્યો છે તેનું કારણ બી છે, તો કે અમુક યુનિવર્સિટીવાળા CGPA માર્ક્સ આપે છે, તો એના આધારે તમારે એનું માર્કિંગ સર્ટિફિકેટ લેવા જવું પડે, એ સમય લાગશે. એના માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તો મિત્રો, એક વાત સમજો, બને તો ફોર્મમાં સુધારો કરવા માટે છે ઉતાવળ નહીં કરતા. કેમ કે ફોર્મમાં સુધારો એક જ વખત થશે, બીજી વખત તમારો સુધારો નહીં થાય. એટલે ભૂલ આમાં ખાસ કરીને હવે નહીં કરતા. જે ફોર્મ ભરતી વખતે જે કાંઈ પણ તમારે ભૂલ થઈ છે એ ભૂલ નહીં કરતા. જ્યારે સુધારો કરવા બેસો છો તમે, ત્યારે છે આખું ફોર્મ એક વખત મતલબ વ્યવસ્થિત બધું જોઈ લેજો, તમે બધી વિગત વ્યવસ્થિત નાખી દીધી છે કે નહીં. કેમ કે જો એક વખત ભૂલ મતલબ સુધરીને પછી ઓકે કરી દેશો એટલે તમારું કામ પૂરું થશે, પછી ફોર્મમાં તમારી કોઈ પણ જાતની ભૂલ સુધરશે નહીં, પછી તમારું ફોર્મ રિજેક્ટ થવાની બી શક્યતા બનતી હોય છે. તો બને તો ફોર્મમાં વ્યવસ્થિત સુધારો કરજો, શાંતિ રાખજો, અને બને તો 1-2 દિવસનો ગેપ લેજો, એટલે 1-2 દિવસ ખમજો, પછી ફોર્મમાં સુધારો કરવાની પ્રોસેસ ચાલુ કરજો. કેમ કે ભરતી સમય આપણે બધાને ખબર છે એ મુજબ છે, વેબસાઇટની અંદર છે એક વખતની ઘણી વખત અલગ અલગ સુધારા આવ્યા હતા. તો આમાં બી કદાચ એવો કોઈ પ્રોબ્લેમ આવે તો એના માટે કહું છું 1-2 દિવસનો સમય ખમજો, પછી જે કંઈ પણ તમારે સુધારો વધારા કરવા હોય તો કરજો. કેમ કે 1-2 દિવસમાં જો કંઈ પણ હજી બી કંઈ ભૂલ હોય તો એ ભૂલ આવી જાય બહાર અને આપણને એ પ્રમાણે રસ્તો નીકળી જાય. તો આ એક પોઈન્ટ હતો કે જે ફોર્મ મતલબ ફોર્મ તમે જે સુધારો કરો છો એ વ્યવસ્થિત કરજો. તારીખ તમને 3-8 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે. હવે બીજી મિત્રો વાત કરીએ, તો કે જે CGPA વાળો છે, આ એક ખાસ મિત્રો સમજો, CGPA વાળા જે મિત્રો છે, જે લોકોએ ફોર્મની અંદર CGPA નાખેલા છે, જો બાજુમાં દેખાય છે પ્રકારનો મેસેજ છે એ ઘણા બધાના લોકોને આવે છે, તો એ લોકો એમ સમજી બેસે છે કે સર અમને આવો મેસેજ આવ્યો છે તો અમારે શું CGPA માર્ક્સ નાખ્યા નથી તો અમારે સુધારો કરવાનો છે. તો મિત્રો, આ મેસેજ તમને વારંવાર કહું છું, એ મુજબ રેન્ડમલી મેસેજ જતા રેન્ડમ તરીકે મેસેજ જતા હોય છે બધાને, જેને જેને ફોર્મ ભર્યા હોય છે એ લોકો બધાને એ મેસેજ પહોંચતા હોય છે. એટલા માટે એ મેસેજ તમારી પાસે બી આવ્યો હોય છે, એનું કોઈ ટેન્શન નહીં લેતા કે તમારો મેસેજ આવ્યો છે તો અમારે બી ફોર્મ સુધારો કરવાનો હોય છે. આ લોકો કોના મતલબ આ મેસેજ કોના માટે હોય છે જરૂરી, તો કે એને ઇન્ફોર્મ કરે છે કે ચાલો તમારો ફોર્મ સુધારવાનો છે તો ફોર્મ સુધારી લો, પછી ફોર્મમાં સુધારો વધારો કરી શકશો નહીં, જે તારીખનો સમયગાળો નીકળી જશે પછી સુધારો નહીં થાય, એટલા માટે એ મેસેજ આવતા હોય છે. તો એ મેસેજ તેમને સમજી લે કે મારે બી સુધારો કરવાનો થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ, તો કે જે CGPA વાળી વાત આપણે કરતા, તો કે CGPAની જે વાત છે મિત્રો, તો ઘણા ખરા ઉમેદવારોની માર્કશીટમાં ખાલી CGPA આપેલા હતા, અને ઘણા ખરા ઉમેદવારોની માર્કશીટમાં CGPA પ્લસ ગ્રાન્ડ ટોટલ બી આપેલા હતા, અને ઘણા ખરાની માર્કશીટમાં ખાલી ગ્રાન્ડ ટોટલ આપેલા હતા. તો જે ઉમેદવારોના કિસ્સામાં, એટલે કે જે ઉમેદવારોની માર્કશીટમાં ખાલી CGPA આપેલા હતા, એ લોકોએ CGPAની ગણતરી બાજુ ફોટો દેખાય છે એ મુજબ જે એની ફોર્મ્યુલા આપેલી હતી વેબસાઇટમાં, એ ફોર્મ્યુલા મુજબ ગણતરી કરીને માર્ક્સ નાખેલા હશે, એ લોકો માટે જ એ ખાસ કરીને સૂચના છે. તો કે એ લોકોએ છે એમ પોતાની યુનિવર્સિટીમાંથી અથવા તો કોલેજમાંથી એનું માર્કિંગ સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે, ખાસ કરીને જે કોઈ લોકોને CGPA જ ખાલી માર્ક્સ હતા અને એ પ્રમાણે એ લોકોએ માર્ક્સની ગણતરી કરીને એન્ટર કરેલા છે તમારા ફોર્મની અંદર, તો એ લોકોએ પોતાની યુનિવર્સિટીમાં જવું પડશે અથવા તો એની કોલેજમાં જવું પડશે માર્કિંગ સર્ટિફિકેટ લેવા માટે. અને એ માર્કિંગ સર્ટિફિકેટ તમારું તમારી પાસે આવશે, એના આધારે તમારું ગ્રાન્ડ ટોટલ તમારા ફોર્મમાં સુધારો કરીને નાખવાનો રહેશે. આ ખાસ જરૂરી છે મિત્રો. તો એ તમામ મિત્રો જે કોઈ પણ છે એ સમજી લેજો કે તમારે જો CGPA જ ખાલી હોય, તમે એ ગણતરી કરીને કર્યું હોય, તો યુનિવર્સિટીમાંથી જઈ આવજો, માર્કશીટ લઈ આવજો, અથવા તો તમારી કોલેજમાં જઈને માર્કિંગ સર્ટિફિકેટ લઈ આવજો, નહીતર પછી છે આગળ તકલીફ થશે, ફોર્મ તમારું રિજેક્ટ પણ થવાની શક્યતા રહેતી હોય છે. એટલા માટે આ સમય તમને આપ્યો છે 5 દિવસનો, જેથી તમે છે જરૂરી એમાં જે કંઈ પણ હશે એ સુધારા વધારા તમે કરી શકો. અને ત્યારબાદ ત્રીજી વસ્તુ, તો કે ટ્રાયલવાળા મિત્રો, જો CGPAની પહેલાં વાત કરું કે CGPAમાં છે એ બીજા કોઈ પણ ગ્રાન્ડ ટોટલવાળા જે મિત્રો છે એ લોકોએ કોઈ ફેરફાર કરવાનો નથી. એ ગ્રાન્ડ ટોટલ તમને જે આપેલો છે તમારી માર્કશીટમાં એ જ ગ્રાન્ડ ટોટલ તમારે નાખવાનો હોય છે. ઘણા ખરાની યુનિવર્સિટીમાં, એટલે કે BEd વાળી માર્કશીટ મેં ઘણી વખત જોઈ ઘણા ખરાની, કે જેમાં છે 1750માંથી ટોટલ થતો હોય છે પણ ગ્રાન્ડ ટોટલ અલગ લખેલો હોય છે. તો મિત્રો સમજો, પહેલા સેમેસ્ટર અને બીજા સેમેસ્ટર બે સેમેસ્ટરનો ટોટલ તમારે ગણવાનો છે, અને સાથોસાથ તમે જે પ્રેક્ટિકલ માર્ક્સ આપ્યા હોય છે, જે કંઈ પણ પ્રેક્ટિકલ લીધા હોય છે કે વાયવા છે કે પાઠ લીધા હોય છે,
એના જે માર્ક્સ આપેલા હોય છે એના માર્ક્સ બી તમારે ગણતરીમાં લેવાના છે અને એ પ્રમાણે તમારો ટોટલ કરવાનો હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા જે હોય છે એ લોકોને મોટાભાગે છે 1750 ટોટલ થતો હોય છે. તો એ પ્રમાણે તમારો એક વખત જોઈ લેજો કે ફોર્મમાં અમે આ પ્રકારે જ માર્ક્સ ભરેલા છે કે નહીં, તો એ પ્રમાણે તમે સુધારો કરી શકો. અને રહી વાત ત્રીજી અગત્યની, તો કે એ છે ટ્રાયલ સર્ટિફિકેટ માટે. આમાં બી સ્પષ્ટ સૂચના મિત્રો આપેલી છે, જે ભરતી વેબસાઇટમાં બોર્ડમાં જે એફએક્યુ મૂકેલા છે એડિટ કરવા માટેની સૂચનાઓ જે મૂકેલી છે, તો એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે મિત્રો કે જે લોકોને યરલી સિસ્ટમ હોય તો છેલ્લું વર્ષ, સેમેસ્ટર સિસ્ટમથી ભણ્યા હોય તો છેલ્લા સેમેસ્ટરમાં, યરલી સિસ્ટમ હોય તો છેલ્લું યર અને સેમેસ્ટર સિસ્ટમથી ભણ્યા હોય તો છેલ્લા સેમેસ્ટરમાં જો એને કેટી આવેલી છે, નાપાસ થયા છે, એવું કાંઈ બી છે તો જ એને ટ્રાયલ ગણવાનો રહે છે. જો નાપાસ થયા હોય અને ફરીવાર બધા વિષયની એક્ઝામ આપી હોય તો ટ્રાયલ નથી ગણવાનો, પણ જો નાપાસ એટલે કે એક વિષયમાં નાપાસ હોય, એક જ વિષયની પરીક્ષા તમે આપી છે તો તમારે કેટી ગણવાની હોય છે. એનો મતલબ એમ કે તમે પહેલા સેમેસ્ટરમાં કે બીજા કે ત્રીજા કે ચોથા કે પાંચમાં, મતલબ કે 3 વર્ષનું હોય તો 5 સેમેસ્ટર સુધી, 2 વર્ષનું હોય તો 3 સેમેસ્ટર સુધી તમારે કેટી આવેલી હોય છે, તો એ કેટી તમારે ગણવાની નથી. અને તમારે જે માર્ક્સ લખવાના થાય છે એ ગ્રાન્ડ ટોટલ જ માર્ક્સ નાખવાના છે. તો મિત્રો આ ફોર્મ મતલબ જ્યારે બી સુધારો કરો છો, સુધારો કરી શકશો વ્યવસ્થિત એટલે ચિંતા નહીં કરો, પણ એક જ વખત સુધારો થાય છે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે જેથી ફરીવાર પાછી કોઈ ભૂલ ન થાય. ફોર્મ એક જ વખત સુધરશે, તારીખ જે સમય આપ્યો છે એ સમયમાં જ સુધરશે, એટલે એ સમય ખાસ યાદ રાખજો. તારીખ 3 એટલે આજના દિવસથી 8 તારીખ સુધી સાંજે 6 વાગ્યા સુધી તમે ફોર્મ સુધારો કરી શકશો. એટલે જે કોઈ પણ મિત્રોને સુધારો કરવાનો હોય તો એ તમામ મિત્રોએ ફોર્મ સુધારો કરી લેજો. અને મિત્રો આ વિડીયોને છે બધા સુધી પહોંચાડજો જેથી અમુક લોકોને માહિતી ન હોય તો એ માહિતી એ લોકોને મળી જાય અને ફોર્મમાં જરૂરી જે કંઈ પણ સુધારા વધારા કરવાના થતા હોય તો એ લોકો સુધારા વધારા કરી શકે. તો બસ મિત્રો આ જ વાત હતી આપણા આજના આ વિડીયોની અંદર. આશા રાખું છું માહિતી સારી લાગે છે, વિડીયો તમને ગમો હશે. જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક વખત સબસ્ક્રાઇબ કરો, નીચે તમને સબસ્ક્રાઇબ બટન દેખાતું હશે, સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં 2 લાઇકન આવશે એને દબાવી દેજો જેથી તમને નિયમિત બધી માહિતી છે એ સમયસર આપણા આ વિડીયો થકી કે ચેનલ થકી તમને નિયમિત મળતી રહે. તો બસ મિત્રો ત્યાં સુધી આવજો, ધન્યવાદ.